નમસ્કાર મિત્રો, આજનું આપણું જે લેક્ચર છે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સંતૃપ્ત કાર્બન પરમાણુ પર એ આ ચેપ્ટરનું હેડિંગ છે. ચેપ્ટરના હેડિંગને અનુરૂપ કેટલાક મુદ્દાઓથી આજે આપણે વાકેફ થવાના છીએ. જોઈએ CCCH ન્યુક્લિયોટિડ સબસ્ટિટ્યુશન એટ અ સેચ્યુરેટેડ કાર્બન એટમ. આખું જે ચેપ્ટરનું જે હેડિંગ છે, હેડિંગ આપણે બહુ સારી રીતે મટાડવાનું છે, જોવાનું છે. તો સૌથી પહેલું આપણે આજે આપણે જે જોવાના છીએ, બરાબર છે, તો એમાં પ્રક્રિયાના પ્રકારો અને પ્રક્રિયકોના પ્રકારો બે વસ્તુથી આપણે પહેલાં વાકેફ થઈએ, બરાબર છે, અને પછી આપણે વિચારીશું. તો પહેલું તો એ જોવાનું છે કે પ્રક્રિયાના પ્રકારો કયા. મિત્રો, પહેલી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. જેને ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? સપોઝ કોઈ મિથેન છે, એનું ક્લોરિનેશન કરવામાં આવે પારદર્શક કિરણોની હાજરીમાં. અલ્ટ્રાવાયોલેટ કિરણ યુવી અથવા તો સનલાઇટની હાજરીમાં, તો એવા સંજોગોમાં તેમાંથી મિથાઇલ ક્લોરાઇડ મળે છે. જરા બંધારણની રીતે જ લખી અલગ અલગ, તો તેમાંથી મિથાઇલ ક્લોરાઇડ મળે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ છૂટો પડે છે. આને ક્લોરોમિથેન પણ કહી શકાય. જ્યારે આ મિથેન છે, કાર્બનિક સંયોજનમાં કોઈ એક પરમાણુના સ્થાને અન્ય પરમાણુને ક્રિયાશીલ સમૂહ દાખલ થાય તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. કાર્બનિક સંયોજનમાં કોઈ એક પરમાણુના સ્થાને અન્ય કોઈ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ દાખલ થાય તો આવા પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અહીં જોઈ શકાય છે કે કાર્બનના સરાઉન્ડિંગ બધી બાજુ સિંગલ બોન્ડ છે, ધેટ મીન્સ કે સંયોજન સંતૃપ્ત છે. પ્રક્રિયાના અંતે જે નિપજ મળે છે તેમાં પણ સિંગલ બોન્ડ છે, ધેટ મીન્સ કે આ સંયોજન પણ સંતૃપ્ત છે. તો રાસાયણિક પ્રક્રિયાના અંતે પદાર્થની સંતૃપ્તતાની માત્રામાં કોઈ ફરક પડતો નથી. રાસાયણિક પ્રક્રિયાના અંતે સંતૃપ્તતાની માત્રામાં કોઈ ફરક પડતો નથી. એટલું જ નહીં, મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહની સંખ્યામાં પણ કોઈ ફરક પડતો નથી. અહીં મિત્રો જોઈ શકાય છે કાર્બનના સરાઉન્ડિંગ ચાર બોન્ડ હતા, અહીં પણ ચાર બોન્ડ જ છે. તમારે તેમ છે કે કાર્બન સાથે જોડાતા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહની સંખ્યામાં પણ કોઈ ફરક પડતો નથી.
અહીં પ્રક્રિયા દરમિયાન મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ ની સંખ્યામાં પણ કોઈ ફરક પડતો નથી. તો પહેલી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. એના પછી સેકન્ડ જોઈએ વિલોપન પ્રક્રિયા અને એલિમિનેશન રિએક્શન કહેવાય છે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ બતાવો કે ઇથાઇલ ક્લોરાઇડ છે એની પ્રક્રિયા કરીએ આલ્કોહોલિય કેઓએચ સાથે, નોર્મલી આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને આલ્ફા કાર્બન અને આલ્ફાના પડોશી કાર્બનને બીટા કાર્બન કહે છે. તો આલ્ફા કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થશે અને બીટા કાર્બન પરથી એક હાઇડ્રોજન દૂર થાય તો પ્રક્રિયાના અંતે ઇથીન મળે છે, CH2 ડબલ બોન્ડ CH2 અને પ્લસ KCl પ્લસ H2 અને ઇથીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને ક્લોરોઇથેન કહેવાય. તો કાર્બનિક સંયોજનમાં પાસ પાસેના કાર્બન પરથી પરમાણુ પર ક્રિયાશીલ સમૂહ દૂર થાય, એલિમિનેશન ટુ એલિમિનેટ એટલે રિમૂવ થવું દૂર થાય, તો આવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે. કાર્બનિક સંયોજનમાં કાર્બનિક સંયોજનમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આસપાસના કાર્બન પરથી ક્રિયાશીલ સમૂહ દૂર થઈને આસપાસના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આસપાસના કાર્બન પરથી પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ દૂર થઈને આવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે. તો કાર્બનિક સંયોજનમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આસપાસના કાર્બન પરથી ક્રિયાશીલ સમૂહ દૂર થાય અને અણુ દૂર થાય તો આવી પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહે છે. મિત્રો જરા ખાસ જોઈ શકીએ છીએ આપણે આ પ્રક્રિયામાં અહીંયા સંયોજન સંતૃપ્ત છે, આ બધા સિંગલ બોન્ડ છે ધેટ મીન્સ કે સંતૃપ્ત છે, અહીંયા ડબલ બોન્ડ છે તો અસંતૃપ્ત છે. તમે તેમ તો કે વિલોપન પ્રક્રિયા દરમિયાન સંતૃપ્તતાની માત્રામાં ઘટાડો થાય છે, અસંતૃપ્તતાની માત્રામાં વધારો થાય છે. વિલોપન પ્રક્રિયા દરમિયાન સંતૃપ્તતાની માત્રામાં ઘટાડો થાય છે, જ્યારે અસંતૃપ્તતાની માત્રામાં વધારો થાય છે. એટલું જ નહીં, અહીં મધ્યસ્થ કાર્બન સાથે ચાર પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હતા, જે અહીંયા મધ્યસ્થ પરમાણુ સાથે બે અને ત્રણ પરમાણુ જોડાયેલ છે. એનો અર્થ એમ થયો કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહની સંખ્યામાં પણ આ પ્રક્રિયા દરમિયાન ઘટાડો થાય છે. મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા પરમાણુ
કે ક્રિયાશીલ સમૂહ ની સંખ્યામાં પણ ઘટાડો થાય છે. એના પછી ત્રીજી પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા. એડિશન રિએક્શન કહેવાય છે. એડિશન રિએક્શન કોને કહેવાય? મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે બધું વિલોપન પ્રક્રિયા બરાબર છે, વિસ્થાપન પ્રક્રિયા આપણે જોવાના છીએ, એની અલગ અલગ મિકેનિઝમો પણ આવવાની છે. તો જ્યાં સુધી આના શબ્દોથી આપણે જ્યાં સુધી વાકેફ નહીં હોઈએ તો ત્યાં સુધી આ ચેપ્ટરના થિયરીમાં જવું બરાબર છે એ યોગ્ય નથી. તો પહેલાં થિયરીનો બેઝિક કોન્સેપ્ટ શરૂઆત કરીએ. યોગશીલ પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા બને. સપોઝ ધારો કે ઇથીન છે અને આનું ક્લોરિનેશન કરવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન CH2 ડબલ બોન્ડ CH2 CH Cl બને છે. આ ઇથીન છે, આનું ક્લોરિનેશન કરવામાં આવે તો 1-2 ડાયક્લોરો ઇથેન મળે છે. એમ કહેવાય કે કાર્બનિક સંયોજનમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાઇ બોન્ડ તૂટે. આ ડબલ બોન્ડ છે, એમાં એક સિગ્મા બોન્ડ છે, બીજો પાઇ બોન્ડ છે. તો કાર્બનિક સંયોજનમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પાઇ બોન્ડ તૂટે અને મુક્ત થયેલી સંયોજકતામાં પ્રત્યેકના પરમાણુઓ ઉમેરાય તો આવા પ્રકારની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. કાર્બનિક સંયોજનમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અને મુક્ત થયેલી સંયોજકતામાં પ્રક્રિયકના પરમાણુઓ ઉમેરાય તો આવા પ્રકારની પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. અહીં જોઈ શકાય છે કે ડબલ બોન્ડ છે, એનો અર્થ એમ થયો કે સંયોજન અસંતૃપ્ત છે. આ પ્રક્રિયાના અંતે અહીંયા સિંગલ બોન્ડ ડેવલપ થઈ જાય છે, એનો અર્થ એમ થયો કે સંયોજન સંતૃપ્ત છે. તો યોગશીલ પ્રક્રિયા દરમિયાન સંતૃપ્તાની માત્રામાં વધારો થાય છે, અસંતૃપ્તાની માત્રામાં ઘટાડો થાય છે. યોગશીલ પ્રક્રિયા દરમિયાન સંતૃપ્તતાની માત્રામાં વધારો થાય છે જ્યારે અસંતૃપ્તતાની માત્રામાં પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ ની સંખ્યામાં પણ વધારો થાય છે. ની સંખ્યામાં પણ અહીંયા 2-3 છે, અહીંયા 2-3-4 છે, વધારો થાય છે. એક ડિફરન્સ આપણો છે, અહીં વધારો થાય છે, અહીં ઘટાડો થાય છે, જ્યારે અહીંયા કોઈ ફરક પડતો નથી બરાબર છે. 3-નો બાયફર્કેશન છે. અને ચોથું છે પુનર્વિન્યાસ પ્રક્રિયા. નોર્મલ બ્યુટેન છે,
એની પુનર્વિન્યાસ પ્રક્રિયા નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં કરીએ અને એમાંથી આઇસોબ્યુટેન મળે છે. તો કાર્બનિક સંયોજનમાં અસ્થિર સંયોજનમાં અસ્થિર સંયોજનમાં અથવા અસ્થાયી સંયોજનમાં કોઈ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહના સ્થાન ફરકના લીધે સ્થાયી સંયોજન મેળવવાની જે પ્રક્રિયા એ પુનર્વિન્યાસ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. કાર્બનિક સંયોજનમાં કોઈ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ એક સ્થાનેથી બીજા સ્થાને નોર્મલ શું છે? ધારો કે એક 100 વિદ્યાર્થીઓનો એક ક્લાસરૂમ છે, 100 વિદ્યાર્થીઓનો એક ક્લાસરૂમ છે. આ બધી પ્રક્રિયાઓને આપણે સમજી લઈએ. 100 વિદ્યાર્થીઓનો એક ક્લાસરૂમ છે, 100 ચેર છે, બેન્ચીસ નથી, એટલે એક વિદ્યાર્થી એક ચેર પર પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. હવે 100 વિદ્યાર્થીમાં એવું થાય કે બે વિદ્યાર્થીઓ ક્લાસની બહાર જાય અને બીજા બે વિદ્યાર્થીઓ નવા ક્લાસમાં આવે, બરાબર છે? તો બે વિદ્યાર્થી બહાર ગયા તો સંખ્યા 98 થઈ ગઈ. પાછા બીજા બે વિદ્યાર્થીઓ અંદર એન્ટર થઈ ગયા, બરાબર છે? તો સંખ્યા 100 થઈ ગઈ. તો આ જે પ્રક્રિયા છે જેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યામાં કોઈ ફરક પડતો નથી. બે વિદ્યાર્થીઓ બહાર આવે છે, બે વિદ્યાર્થીઓ અંદર જાય છે. પણ બીજી પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા છે. વિલોપન એટલે ટુ એલિમિનેટ, એટલે રિમૂવ કરવું, દૂર જ કરવું. તો 100 વિદ્યાર્થી છે, કોઈ બી કારણસર ક્લાસરૂમમાં ડિસ્ટર્બન્સ કરતા હોય, બે વિદ્યાર્થીને ક્લાસરૂમમાંથી બહાર કાઢી દઈએ અને 98 વિદ્યાર્થીઓ થઈ જાય, તો ક્લાસમાં બેઠેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. યોગસિદ્ધ પ્રક્રિયા હોય તો 100 વિદ્યાર્થીઓ છે અને બીજા બે વિદ્યાર્થીઓ એન્ટર થયા, તો 102 વિદ્યાર્થી થઈ જાય. ચેર છે, બેસવાની અરેન્જમેન્ટ છે, અને નીચે બેસવા માટે પણ તત્પર છે તે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ, અને ક્લાસરૂમ 102 વિદ્યાર્થીઓ થઈ જાય, તો મધ્યસ્થ પરમાણુ સાથે જોડાતા પરમાણુની સંખ્યામાં જો વધારો થાય તો આ પ્રક્રિયાને યોગસિદ્ધ પ્રક્રિયા. અને 100 વિદ્યાર્થીઓ હતા, કોઈ બે વિદ્યાર્થીઓ ક્લાસની અંદર બહુ જ ડિસ્ટર્બન્સ કરે, આખો ક્લાસ અસ્થાયી કરતા હોય, કે બે બે વિદ્યાર્થીઓને બીજાથી છૂટા પાડીને અલગ અલગ દિશામાં જો બેસાડી દેવામાં આવે અને આખા ક્લાસરૂમમાં સ્થિરતા સાબિત થાય, તો એ પ્રક્રિયાને પુનર્વિન્યાસ પ્રક્રિયા. ફક્ત વિદ્યાર્થીઓના સ્થાન બદલાય છે, વિદ્યાર્થીઓની સંખ્યા જેમની તેમ જ રહે છે, ફક્ત વિદ્યાર્થીઓને એક સ્થાનેથી બીજા સ્થાને આપણે ફેરવીએ છીએ. તો આ પ્રક્રિયાના પ્રકારો જોયા, ત્યારબાદ પ્રક્રિયકોના પ્રકારો. પહેલું જે છે પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. બીજું છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ન્યુક્લિયોફિલિક રિએક્ટર એન્ડ ઇલેક્ટ્રોફિલિક રિએક્ટર. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા બે વિશે આપણે જોવું છે. તો પહેલી વ્યાખ્યા જોઈએ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. તો કાર્બનિક સંયોજનના વિષમભાગી વિભાજનથી મળતો ઋણ બાહ્ય આયન કે જે
एक के एक करता वधु अबंधकारक इलेक्ट्रॉन युग्म धरावे छे। કાર્બનિક સંયોજનના વિષમભાગી વિભાજનથી મળતો ઋણભારીય આયન કે જે એક કે એક કરતા વધુ અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ધરાવે છે તો આ ઋણભારીય સ્પીસીસ ને કેન્દ્રાનુગામી પ્રક્રિયક કહે છે। तो कार्बनिक संयोजन में विषमभागी विभाजन करिए और एना विषमभागी विभाजन से मळतो जे ऋणभारीय आयन छे के जे एक अथवा एक करता वधु अबंधकारक इलेक्ट्रॉन युग्म धरावे छे तो आवा ऋणभारीय स्पीसीस ने केंद्रानुगामी प्रक्रिया कहे छे। जेने न्यूक्लियोफाइल वडे रिप्रेझेंट करवामां आवे छे। ओछामां ओछो एक अबंधकारक इलेक्ट्रॉन युग्म तो धरावे छे। एक उदाहरण जोईए Cl- NH2- OH- S-2 वगैरह આ બધા કેન્દ્રાનુગામી પ્રક્રિયક છે। કેટલાક તટસ્થ સ્પીસીસ પણ છે ઉદાહરણ તરીકે એમોનિયા H2O બરાબર છે। તો આ બધા કેન્દ્રાનુગામી પ્રક્રિયક તરીકે વર્તે છે। ત્યારબાદ સ્પેન્સર લઈ લો મિત્રો જો લેવાઈ ગયો છે સ્પેન્સર ઓકે એના પછી નેક્સ્ટ જોઈએ આગળ। ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુગામી પ્રક્રિયા તો કાર્બનિક સંયોજનના વિષમભાગી વિભાજનથી મળતો ધનભારી આયન કાર્બનિક સંયોજનના વિષમભાગી વિભાજનથી મળતો ધનભારીય આયન બરાબર છે। કાર્બનિક સંયોજન હોય દાખલા તરીકે મિથાઇલ ક્લોરાઇડ છે એનું વિષમભાગી વિભાજન કરીએ તો વિષમભાગી વિભાજનથી મળતો ધનભારીય આયન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે તો આ સ્પીસીઝને ઇલેક્ટ્રોન અનુગામી પ્રક્રિયક કહે છે। યા વિષમભાગી વિભાજન કરીએ તો કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુતઋણતા વધુ છે કાર્બનની વિદ્યુતઋણતા 2.55 છે જ્યારે ક્લોરીનની વિદ્યુતઋણતા 3.05 છે। તો કાર્બન કરતાં ક્લોરીન વધુ વિદ્યુતઋણમય હોવાના કારણે તે બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ક્લોરીન પરમાણુ તરફ ખસે છે અને પરિણામે ક્લોરીન પરમાણુ એક અથવા એક કરતાં વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોવાના કારણે તે ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવવાની વૃત્તિ ધરાવે છે। તો આવી ઋણભારીય સ્પીસીસ જેને કેન્દ્રાનુગામી પ્રક્રિયક કહેવાય છે અને ધન
મેમેલિયા સ્પીસીસ જેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય છે. એક ઉદાહરણ જોઈએ, NO2 પ્લસ, SO3H પ્લસ, CL પ્લસ, મિથાઇલ, CH3CO પ્લસ વગેરે. તો આવા પ્રકારની જે સ્પીસીઝ છે એમાં ઋણભારીય સ્પીસીઝ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને ધનભારીય સ્પીસીઝ જેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો બે સ્પીસીઝ વિશે તમે વાકેફ થયા અને એના વિશે તમે ક્લિયર થયા બરાબર છે. તો એના પછી ત્રીજું છે મુક્તમૂલક પ્રક્રિયા. ત્રીજો પ્રક્રિયા પણ આપણે એડ કરી શકીએ આમાં બરાબર છે. એમાં ત્રીજો પ્રક્રિયક છે મુક્તમૂલક પ્રક્રિયા. તો એ પણ જરા જોઈ લઈએ. નંબર 3 મુક્તમૂલક પ્રક્રિયા. કોઈ અણુ હોય એના સંભાગી વિભાજનથી બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે તો આવા પ્રકારનો જે પ્રક્રિયક બને જેને મુક્તમૂલક પ્રક્રિયા કહે છે. અણુના સંભાગી વિભાજનથી બંને પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન લઈને દૂર થાય છે. અણુના સંભાગી વિભાજન કરવામાં આવે તો સંભાગી વિભાજનથી બંને બાજુના પરમાણુઓ એક એક ઇલેક્ટ્રોન લઈને દૂર થાય છે. તો આવા પ્રક્રિયા થાય મુક્તમૂલક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે CN2 એનું સંભાગી વિભાજન કરીએ તો એક બંને ક્લોરિન પરમાણુ છૂટા પડી જાય છે અને બંને એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે જેને મુક્તમૂલક કહે છે. અણુ આયુષ્ય અલ્પજીવી અને ક્ષણિક હોય છે. બધા જ પ્રક્રિયકોના આયુષ્ય અલ્પજીવી અને ક્ષણિક હોય છે. મિત્રો આપણે જોઈ ગયા ન્યુક્લિઓફિલિક સબસ્ટિટ્યુશન એટ અ સેચ્યુરેટેડ કાર્બન એટમ. સેચ્યુરેટ વિશે પણ આપણે ચર્ચા કરી, સંતૃપ્ત છે અસંતૃપ્ત છે બરાબર છે. સેચ્યુરેટેડ કાર્બન એટમ છે. તો આ ચેપ્ટરનું જે હેડિંગ હતું એની કેટલીક વ્યાખ્યાઓથી વાકેફ થયા. તો મુખ્ય 6 વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા બરાબર છે. તો પહેલી વ્યાખ્યા આપણે જોઈ વિસ્થાપન, બીજી પ્રક્રિયા જોઈ વિરૂપણ, ત્રીજી જોઈ યોગશીલ, ચોથી જોઈ પુનઃવિન્યાસ, પાંચમી પ્રક્રિયા જોઈ ગયા બરાબર. પાંચમી વ્યાખ્યા જોઈ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, છઠ્ઠી વ્યાખ્યા જોઈ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અને સાતમી વ્યાખ્યા જોઈ કે મુક્તમૂલક પ્રક્રિયા બરાબર છે. તો આજનો જે લેક્ચર છે એમાં સૌથી બેઝિક હિસ્ટ્રી ભેગી કરી આપણે. નેક્સ્ટ લેક્ચરથી આપણે એની થિયરી જોવાના છે બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, થેન્ક યુ.